નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાનો અભ્યાસ કરી હતા. એની અંદર આપણે ઉત્સર્જન તંત્રની ચર્ચા કરી હતી અને ઉત્સર્જન તંત્રની અંદર આપણે છેલ્લે મૂત્રપિંડ વિશે ચર્ચા કરી હતી. એટલે હવે આપણે જોવાનું છે કે મૂત્રપિંડ નલિકાની મૂત્રપિંડની અંદર જે મૂત્ર નિર્માણ થાય છે, નિકાલ કઈ રીતે થાય છે અથવા એ નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. થોડું સિમ્પલ સમજવા જઈએ તો મૂત્રપિંડમાં રુધિરમાંથી નકામાં ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવામાં આવે છે. મૂત્રપિંડમાં રુધિરમાંથી નકામાં જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો શું કરવામાં આવે છે, નિકાલ કરવામાં આવે છે. પણ પહેલા મુદ્દા પર જઈશું કે મૂત્રપિંડમાં રુધિરમાં રહેલા નકામાં ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવામાં આવે છે. નકામાં ઉત્સર્ગ દ્રવ્ય શું કરવામાં આવે છે, નિકાલ કરવામાં આવે છે. એના પછી આપણને શું કહે છે, તેની અંદર થોડું જોવા જઈએ તો આપણા શરીરની અંદર આપણે જે ખોરાકની અંદર શું લઈએ છીએ, નાઇટ્રોજનયુક્ત. કેવો લઈએ છીએ? નાઇટ્રોજનયુક્ત. એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય બી કેવા હશે? નાઇટ્રોજનયુક્ત હશે. અને એની અંદર યુરિયા અને યુરિક એસિડનો નિકાલ મૂત્ર સ્વરૂપે કયા થાય છે? યુરિયા અથવા યુરિક એસિડનો નિકાલ શું થાય છે? મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવામાં શું આવે છે? શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. તો આ વસ્તુ આપણને કહે છે કે આપણે જે ખોરાક લઈએ છીએ કેવો છે? નાઇટ્રોજનયુક્ત ખોરાક છે. નાઇટ્રોજનયુક્ત ખોરાક હોવાના કારણે ઉત્સર્ગ દ્રવ્ય બી કેવા હશે? નાઇટ્રોજનયુક્ત હશે. એટલે કે એ ખોરાકની અંદર યુરિયા અથવા યુરિક એસિડનો નિકાલ મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. તો જોવા જઈએ કે સામાન્ય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે યુરિયા કે યુરિક એસિડનો નિકાલ મૂત્ર સ્વરૂપે સામાન્ય રીતે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે યુરિયા અને યુરિક એસિડનો નિકાલ મૂત્ર સ્વરૂપે બહાર કરવામાં આવે છે. ઓકે, તે પ્રકારની ખોરાક નિકાલ દર જોવા મળશે. હવે આ રીતે જોવા જઈએ તો આમ મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઘટકો યુરિયા યુરિક એસિડને પ્રવાહી સ્વરૂપે મુક્ત કરવામાં આવે છે. આવા પ્રવાહીને શું કહીએ છીએ આપણે? મૂત્ર. શું કહીએ છીએ? મૂત્ર તરીકે ઓળખાઈએ છીએ. તો આમ મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત યુરિયા કે યુરિક એસિડનો નિકાલ પ્રવાહી સ્વરૂપે થાય છે, જેને શું કહે છે? મૂત્ર. શું કહે છે? મૂત્ર કહે છે. બરાબર. એટલે કે સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો આપણા મૂત્રની અંદર કે કોઈ પણ આપણે ગણી કોઈ પ્રાણીના મૂત્રની અંદર શું હોય છે? નાઇટ્રોજનયુક્ત યુરિયા કે યુરિકનો એક સમાવેશ જોવા મળે છે. એટલા માટે એનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો મૂત્ર નિર્માણની ક્રિયા કઈ રીતે થશે? એક્ઝેક્ટ ક્રિયા શું થાય છે? તો મૂત્રપિંડમાં અનેક ગાળા નીકળે. કેવા હોય છે? અનેક ગાળા. એટલે કે આપણે કોઈ બી વસ્તુ છે કે પાણી બી આપણે શું કરીએ છીએ? ગાળીને દઈએ છીએ. એ જ રીતે ગાળા નીકળો એટલે કે એમને શું હોય છે? મૂત્રપિંડ નલિકા. શું હોય છે? મૂત્રપિંડ નલિકા. આ મૂત્રપિંડ જે વચ્ચે દેખાય છે મૂત્રપિંડ નલિકા, તમે જોશો એ ગળણી સ્વરૂપનું છે. હવે જો ગળણી અત્યારે કોઈ વસ્તુ તો એક જ ગાળા શું છે? એક પ્રકારની ગળણી જેવું સ્વરૂપ છે. તો મૂત્રપિંડ નલિકામાં એક ભાગ જે છે એ શું છે આપણા માટે? તે એક ગળણી તરીકે કાર્ય કરે છે. બરાબર. મૂત્રપિંડમાં અનેક ગાળા નિકમો મૂત્રપિંડ નલિકા રૂપે હોય છે. કેવા હોય છે? મૂત્રપિંડ નલિકા રૂપે હોય છે. એટલે કે આપણા શરીરમાં જે કચરો આવે છે કચરો દૂર કરવાનું કામ પણ કરે છે. તો કે મૂત્રપિંડમાં શું આવેલું હોય છે?
મૂત્રપિંડ નલિકા આવેલી હોય છે જે અગ્ર ભાગે પ્યાલાકાર કેવો છે પ્યાલો આપણે પાણીનો પ્યાલો કેવો સીધો હોય મિત્રો આમ કંઈ ના હોય બરાબર અથવા એક આકાર બને જો અગ્ર ભાગો કેવો હોય છે પ્યાલાકાર રચના બનાવે છે જેમાં પાતળી દિવાળવાળી રુધિર કેશિકાઓનો ગુચ્છ પ્યાલાકાર રચના ગોઠવાય છે બરાબર તો જેનો અગ્ર ભાગ પ્યાલાકાર રચના ધરાવે છે જે રુધિર કેશિકાઓના ગુચ્છથી બનેલો છે શું બનેલો છે રુધિર કેશિકાના ગુચ્છથી બનેલો છે રુધિર કેશિકાઓ દ્વારા શું થાય છે એની અંદર એ રચના થાય છે તમે જોઈ શકો છો અહીંયા રુધિર કેશિકાઓ બધી દર્શાવેલી છે અહીંયા પણ રુધિર કેશિકાઓ છે આ આખી શું છે રુધિર કેશિકાઓના સ્વરૂપમાં હોય છે અહીં જોવા જઈએ તો પ્રારંભિક ગાળા થશે હશે પ્રારંભિક ગાળા એટલે કે અહીં શરૂઆતની અંદર જોવા જઈએ તો પ્રથમ ગાળા ક્યાં થશે અહીંયા થશે અને એની અંદર ગ્લુકોઝ એમિનો એસિડ અને ક્ષાર અને વધુ માત્રામાં શું હોય છે પાણી શું હોય છે પાણી હોય છે તો પ્રારંભિક ગાળા અહીંયા થાય છે અહીં પ્રારંભિક ગાળા થાય છે જ્યાં પ્રોટીન એટલે કે એમિનો એસિડ ગ્લુકોઝ ક્ષાર અને પાણી વધુ માત્રામાં કેવું હોય છે વધુ માત્રામાં હોય છે અહીં પ્રારંભિક ગાળન થાય છે જ્યાં પ્રોટીન એમિનો એસિડ પ્રોટીન જે આપણે એમિનો એસિડ લખી શકીએ છીએ બરાબર તો એમિનો એસિડ ગ્લુકોઝ ક્ષાર અને પાણી એ વધુ માત્રામાં હોય છે અને આ ગાળન પામેલા ઘટકોનું મૂત્રપિંડ નલિકામાં શેની અંદર મૂત્રપિંડ નલિકામાં વહન પામે શું આવશે મૂત્રપિંડ નલિકામાં શું પામે છે વહન પામે છે અને તેની સાથે સાથે બધા પદાર્થોનું પસંદગીશીલ પુનઃશોષણ કેવું જે જરૂરી છે જે ઘટકો એનું શું થશે શોષણ કારણ કે એમિનો એસિડની જરૂર છે શું કરશે શોષણ પણ જરૂરિયાતથી શું કરશે નિકાલ શું કરશે નિકાળ એટલે કે જે જરૂરી ઘટકોનું પાસે શું કરે છે શોષણ કરી લે છે જરૂર હશે શોષણ કરશે નહીં જરૂર શું કરશે છોડી દેશે આ ગાળન પામેલા ઘટકોનું મૂત્રપિંડ નલિકામાં વહન થાય છે જ્યાં જરૂરી ઘટકોનું પુનઃશોષણ શું થાય છે પુનઃશોષણ થાય છે મિત્રો હજુ બાકી છે આટલું પહેલાં લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો તમારા લખાઈ ગયું હશે તો આને આપણે દૂર કરી દઈએ છીએ હવે આપણે જોવા જઈએ તો આ ભાગ થોડો આગળ વધારીએ તો જો આપણે જોયું કે પસંદગી પામેલા ઘટકોનું શું કરે છે શોષણ શું કરે છે શોષણ પણ જે નકામા કચું જશે તો મૂત્રમાં રહેલા પાણીમાં પ્રમાણના પુનઃશોષણનો આધાર શરીરમાં આવેલા વધારેના પાણીની માત્રા પર અને કેટલા નકામા ઔષધ દ્રવ્ય ઘટકો નિકાલ કરવાનો છે તેના પર છે આ જે શોષણ થાય છે શોષણ કોનું થશે તો શોષણનો આધાર કોના પર રાખશે પાણી કોના પર રાખશે પાણીનો અને કેટલા ઘટકોનો નિકાલ કરવાનો છે એના પર રાખશે ઘટકો વધારે નિકાલ થશે શું થશે વધારે જશે ઓછા કરે શું થશે ઓછું થશે એટલે કે મૂત્રમાં રહેલા પાણીના આધારે કેટલા ઘટકોનું પુનઃશોષણ કરવું તેના પર છે પાણીમાં રહેલા આધાર ઉપર પુનઃઘટકોનું એના પર છે તથા કેટલા દ્રવ્યનું
निकाल करो तेना पर शू करे छे आधार राखे शू करे छे आधार राखे छे એટલે કે આપણા શરીરમાંથી કેટલા દ્રવ્યો જે છે એનો નિકાલ કરી દેવો શું કરી દેવો નિકાલ કરી દેવો એના ઉપર પણ આધાર રાખે છે હવે જોવા જઈએ તો પ્રત્યેક મૂત્રપિંડના નિર્માણ પામનારું મૂત્ર એક લાંબી નલિકામય લાંબી નલિકા મૂત્રવાહિની દ્વારા મૂત્રાશય થશે એક લાંબી નલિકા દ્વારા શું થશે તો મૂત્રાશયમાં જાય છે બરાબર તો પ્રત્યેક મૂત્રપિંડમાં પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામેલ મૂત્ર લાંબી નલિકામાંથી શું કહેવાય છે મૂત્રવાહિની નલિકામાંથી મૂત્રાશય સમજાય છે મૂત્રાશયમાં જાય છે કહે છે મૂત્રાશયમાં જાય છે હવે બીજી વસ્તુ જોવા જઈએ તો આ ભાગને થોડું બીજું જોઈએ મૂત્રપિંડને મૂત્રાશયને જોડતી નથી જોડતી નળી મૂત્રવાહિની છે જે મૂત્રાશયમાં મૂત્ર જમા કરાવે સિમ્પલ વસ્તુ છે અને મૂત્રાશયમાં શું થાય છે તે સ્નાયુ કોથળી છે શું એક સ્નાયુ કોથળી છે જે મૂત્ર ભરાતું જાય તેની અંદર દબાણ ઉદભવ શું ઉદભવ છે દબાણ ઉદભવ છે અને તેનું નિયંત્રણ શું થાય ચેતાદ્વાર શું થાય છે ચેતાદ્વાર આપણા મગજ પર આ કેવું નિયંત્રણ થાય છે બરાબર અને એ નિયંત્રણના આગળ શું થાય સંકોચન થાય છે અને શું થાય મૂત્ર કેવું આવે છે બહાર કેવું આવે છે બહાર આવે છે તો મૂત્રાશય શું છે મૂત્રાશય એ સ્નાયુમય કોથળી છે કે જેમાં મૂત્ર સંગ્રહ પામે છે અને તેનું નિયંત્રણ ચેતાઓ દ્વારા શા દ્વારા થાય છે ચેતાઓ દ્વારા થાય છે કોથળીમાં દબાણ ઉદ્ભવતા મૂત્ર કેવું આવે છે બહાર આવે છે તો આ રીતે જોવા જઈએ મૂત્રનું નિર્માણ બી થાય છે અને મૂત્રનો શું થાય છે નિકાલ પણ થાય છે તો આ આખી આખી તમે રસ્તા જોઈ શકો છો સમજ જોવાનું છે મનુષ્ય શરીર અને પ્રાણીઓ બરાબર તો જે પણ આપણે કહીએ કે સામાજિક કહીએ કે જંગલી પ્રાણીઓ કોઈ પણ પ્રકારના જે પ્રાણીઓ હોય છે એમાં આ પ્રકારનું ઘટના પણ જોવા મળે છે ઓકે તો ચાલો આપણે અડ્ડા ઉપર જશો એ થશે મૂત્ર નિર્માણ પતી જશે એક જ ટોપિક બાકી રહેશે આપણે ચર્ચા કરી લઈએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ ટોપિક જોવાનું છે વનસ્પતિમાં ઉત્સર્જન શું જોવાનું છે આપણે વનસ્પતિમાં ઉત્સર્જન વિશે અભ્યાસ કરવાનો છે તો આપણે એની ચર્ચા કરી લઈએ બરાબર તો વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે વનસ્પતિમાં ઉત્સર્જન તો વનસ્પતિમાં સામાન્ય રીતે ઉત્સર્જન જોવા જઈએ તો આપણે તો એના અલગ અલગ ટોપિકમાં ડિવાઈડ કરીએ તો વનસ્પતિઓમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ અને જૈવિક રાસાયણિક ક્રિયાઓનો અંતે નકામા પદાર્થોનું શું થાય નિર્માણ શું થાય છે નિર્માણ જેમ આપણા શરીરમાં નકામા પદાર્થનું નિર્માણ થાય છે એ જો વનસ્પતિમાં શું થાય છે નકામા પદાર્થનું નિર્માણ થાય છે તો વનસ્પતિમાં થતી દેહધાર્મિક અને વનસ્પતિ દેહધાર્મિક અને વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓને અંતે નકામા કચરાનું શું થાય છે નિર્માણ શું થાય છે નિર્માણ થાય છે જેમ આપણા શરીરમાં નકામા કચરાનું નિર્માણ થાય છે એ જે શું થાય છે વનસ્પતિઓમાં પણ નકામા કચરાનું નિર્માણ થાય છે હવે આ નિકાલ કઈ રીતે થશે
તો પ્રકાશ સંશ્લેષણ ઉદ્ભવતો ઓક્સિજનનો વાતાવરણમાં નિકાલ શું થાય છે ઓક્સિજનનો વાતાવરણમાં નિકાલ કરે છે તમે જોઈ શકીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંતે વાતાવરણમાં ઓક્સિજનનો નિકાલ થાય શું થાય છે ઓક્સિજનનો નિકાલ થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંતે વાતાવરણમાં શું થાય છે ઓક્સિજનનો શું થાય છે નિકાલ થાય છે નિકાલ થાય છે અને એ પ્રમાણે જોવા જઈએ તો વનસ્પતિમાંથી વધારાના પાણીનો નિકાલ બાષ્પસર્જન કઈ ક્રિયા બાષ્પસર્જન એટલે કે હવામાં જતું રહેવું બરાબર બાષ્પની ક્રિયા થવી દ્વારા થાય છે અને પર્ણરંધ્ર દ્વારા આ ક્રિયા થાય છે બરાબર તો વનસ્પતિમાં વધારાના પાણીનો નિકાલ બાષ્પસર્જનની ક્રિયા દ્વારા થાય છે જે પર્ણરંધ્રોમાં ક્યાં થાય છે પર્ણરંધ્રોમાં થાય છે આ ક્રિયા ક્યાં જોવા મળશે પર્ણરંધ્રોમાં તમને જોવા મળે છે બરાબર બીજી વસ્તુ જોવા જઈએ તો આપણે કે વનસ્પતિઓના પોતાના ઉત્સર્ગોની પોતાના ઉત્સર્ગ ઘટકોનો સંગ્રહ કોષીય રસ્તાની ક્યાં કરે છે કોષીય રસ્તાનીમાં કરે છે જે તમે ધોરણ 9માં ભણી ચૂક્યા છો તેમજ પર્ણમાં પણ કરે ક્યાં કરે છે પર્ણમાં કરે છે પર્ણ ખરી પડવાના સાથે તેનો નિકાલ થાય છે તો ઘણી વાર શું થાય છે વનસ્પતિ પોતાના ઉત્સર્ગોનો વનસ્પતિ પોતાના ઉત્સર્ગ દ્રવ્યનો સંગ્રહ રસ્તાનીમાં કરે છે અને તે પર્ણોમાં હોય છે પર્ણો ખરી પડતા તેનો શું થાય છે નિકાલ શું થાય છે નિકાલ થાય છે એટલે કે મેસેજ હશે દૂર ક્યાં થઈ જાય છે દૂર થઈ જાય છે મેસેજ હશે દૂર થાય છે તો એ જ રીતે જોવા જઈએ તો બીજી વસ્તુ જોઈએ છે કે રેઝિન એટલે કે આપણે જોવા જઈએ તો રાળ કહેવાય એને અને ગુંદરના જે સ્વરૂપમાં પણ ઉષ્ણ દ્રવ્ય ઘટક હોય છે જ્યારે સંગ્રહ જૂની જલવાહક પેશીમાં ક્યાં થશે જૂની જલવાહક પેશીમાં કરે છે તો ગુંદર અને રેઝિન પણ ઉષ્ણ દ્રવ્યો છે જે જૂની જલવાહક પેશીમાં સંગ્રહ પામે છે ઓકે અને લાસ્ટમાં આપણે જોવા જઈએ તો કેટલાક ઉષ્ણ દ્રવ્યો ઘટકો વનસ્પતિ પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે ક્યાં કરે છે ભૂમિમાં ઉત્સર્જિત કરી દે છે અથવા ઉત્સર્જન કરે છે બરાબર તો કેટલાક ઉષ્ણ દ્રવ્યનો વનસ્પતિ એ ભૂમિમાં કેટલાક ઉષ્ણ દ્રવ્યનો વનસ્પતિ એ ભૂમિમાં શું કરે છે ઉત્સર્જિત કરે છે તો આ શું હતું વનસ્પતિમાં ઉત્સર્જન ઓકે લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો ચેપ્ટર નંબર 6 શું થાય છે પૂરું આપણે ચેપ્ટરમાં 6 પૂરું કરીએ છીએ વચનનું કપાઈ જે કાપ્યું છે એ તમારા સિલેબસમાં કટ થઈ ગયું છે તમે જોયું હશે કે તમારે જે એકમ કસોટી આવી છે એકમ કસોટીમાં એવું લખ્યું છે કે સિલેબસ જે કટ થયો છે એ પૂછાશે નહીં ઓકે એ કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં એટલે કે જેટલું ચાલુ છે પરફેક્ટલી તૈયાર કરી દો અને સ્વાધ્યાય નોટબુકમાં લખી દેજો બરાબર જ્યારે મંગાવો ત્યારે સ્કૂલમાં જમા કરાવી શકો છો ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ચેપ્ટર સાથે નવી વસ્તુ સાથે ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ